बनासकांठा जिल्लामां गुजरात ऊर्जा विकास निगममां आउटसोर्सिंगथी फरज बजावता कर्मचारीए पण समान काम समान वेतनની માંગને લઈને અવાજ ઉઠાવ્યો છે। पालनपुर खाते 200થી વધુ આઉટસોર્સિંગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। बनासकांठा जिल्लामां जीईबीना जेटकोमां आउटसोर्सिंग थकी फरज बजावता 200થી વધુ કર્મચારીઓએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। पालनपुर कलेक्टर कचेरी खाते एकत्र થયેલા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે વિરોધ જતાવતા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યું હતું। અમે આજે 66 કેવી જેટકોની અંડરમાં આવતા આઉટસોર્સિંગ ડિપાર્ટમેન્ટના તમામ સભ્યો આજે એકઠા થયેલા છીએ। અમારી માંગણીઓ છે કે સમાન કામ સમાન વેતન અને જોબની સિક્યુરિટી, આટલું અમારે જોઈએ છે, બસ બીજી કોઈ માંગણી નથી। સમાન કામ શું આજે શું કાર્યક્રમ આપ્યો? બસ આજનો એ કાર્યક્રમ છે કે અમે આજે કલેક્ટર કચેરીમાં સાહેબશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે અમારા સમાન કામ સમાન વેતનની જે માંગણીઓ છે અમારી એ પૂરી કરવામાં આવે, જોબની સિક્યુરિટી આપવામાં આવે। આજના 7000 પગારમાં કોઈપણ કર્મચારીનું જીવન ના ચાલી શકે, ખર્ચા આજે મોંઘા થતા જાય છે, મોંઘવારી વધતી જાય છે, દિવસે ને દિવસે મોંઘવારીના લીધે હવે કર્મચારીઓ ક્યાં જાય એમ, અને જો કોઈ પણ પ્રશ્ન થાય આઉટસોર્સિંગમાં તો કોઈ પણ જાતની સિક્યુરિટી જોબની નથી, બરાબર છે? પછી ક્યારે પણ કોઈ પણ તકલીફ થાય છે કે ભાઈ આઉટસોર્સિંગમાં કોઈ પણ મુદ્દો કોઈ ઉઠાવવા જાય છે તો ભાઈ એને જોબમાંથી કાઢી મૂકવામાં આવે, બરાબર છે? પછી તમે કોઈ પણ વસ્તુ એમ કે ક્લિયર કરી શકતા જ નથી, એમ કે પગાર માંગણી સંતોષ ના થાય તો અમે આમ ને આમ ગાંધીજી ત્યાં માર્ગે અમારા આંદોલન કરવાનું થાય છે। આજરોજ પાલનપુર મુકામે અમે આઉટસોર્સિંગના જીવી કર્મચારીઓ બધા ભેળા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે મોંઘવારીને અનુલક્ષીને અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે અને એને લઈને અમારો કર્મચારીઓનો આઉટસોર્સિંગ જે જીઈબીના કર્મચારી છે એજન્સી દ્વારા અમને 8000 આજો સમથિંગ પગાર આપવામાં આવે છે, એટલે અમારો પગારનું સમાન કામ સમાન વેતન એ પ્રમાણે પગાર આપવામાં આવે એની રજૂઆત સાહેબ આગળ અમે લેખિતમાં કરી છે અને અમારી માગ જલ્દી સંતોષાશે એવી અમે એક નમ્ર અપીલે છે અને અમે આશા પણ સાહેબ જોડે રાખીએ છીએ। કેટલા કર્મચારી હશે? 200 જેવા છે, આમ તો અમારા 1200 જેવા કર્મચારી છે। માગણી નહીં સંતોષાય તો અમે હજી ગાંધીનગર સાહેબ જોડે રજૂઆત પણ કરીશું અને અમે ગાંધી માર્ગે ઉગ્ર આંદોલન હજી કરવાના છીએ। આઉટસોર્સિંગ કર્મચારીને અસહ્ય મોંઘવારી વચ્ચે 8000 વેતનમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો હોવાનું જણાવી પગાર વધારા સાથે નોકરીની સલામતીની માંગ કરી હતી। જો કે ન્યાય નહીં મળે તો આઉટસોર્સિંગના કર્મચારીઓએ ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી।